चलो गुड आफ्टरनून बाळको, आजे आपणे हवे एक्टिविटी 9 જોઈશું, પાના નંબર 66 ઉપર સાંભળો, દોરાઓ અને ગાઓ. તો આ શેનું છે? પતંગિયું. પતંગિયા વિશેની વાર્તા છે, કવિતા છે, તે આપણે જોઈએ. પહેલાં ગાઉં છું પછી તમને કહીશ. પહેલાં અંગ્રેજીમાં ગાઈને કહું તો, બ્રાઉન એન્ડ ફેરી, કેટેપિલર એન્ડ હરી, ઇન અ હેરી, Take your walk to the shady leaf or stalk, or what not, maybe a lovely spot, no toad spy you, no bird pass by you, grow up and fly, is a lovely butterfly. તો આના વર્ડ્સ અને અનુવાદ આપણે જોઈશું. તો ચલો સૌથી પહેલું શું આવશે? તો શું આવશે? બ્રાઉન, બી આર ઓ ડબલ્યુ એન. ચલો બી, ચલો આપણે એના વર્ડ્સ જોઈએ. તો સૌથી પહેલો વર્ડ્સ છે એનો, સૌથી પહેલો વર્ડ્સ આવશે એનો બી આર ઓ ડબલ્યુ એન, બ્રાઉન. એટલે કથે એક્ટિવિટી 9 નું નામ શું આપ્યું છે? બટરફ્લાય, એટલે કે પતંગ ગયું. તો શું હશે? બી આર ઓ ડબલ્યુ એન, બ્રાઉન એટલે કથાય, એ એન ડી, એન્ડ એટલે અને, એફ યુ ડબલ આર વાય, ફેરી એટલે રૂંવાટીદાર, સી એ ટી ઈ આર પી આઈ ડબલ એલ એ આર, કેટરપિલર એટલે ઈ આર એચ યુ ડબલ આર વાય, હેરી એટલે ઉતાવળ કરવી, વાય ઓ યુ આર, યોર એટલે તમારા, ડબલ્યુ એ એલ કે, વોક એટલે ચાલવું, એસ એચ એ ડી વાય, શેડી એટલે સુગંધિત, એલ ઈ એ એફ, લીફ એટલે પાંદડું, એસ ટી એ એલ કે, સ્ટોક એટલે દાંડી, એસ પી ઓ ટી, સ્પોટ એટલે સ્થળ, એલ ઓ વી ઈ એલ વાય, લવલી એટલે સુંદર, ટી ઓ એ ડી, ટોડ એટલે દેડકો, એસ પી વાય, સ્પાય એટલે જાસૂસ, બી આઈ આર ડી, બર્ડ એટલે પક્ષી, બી પી એ ડબલ એસ, પાસ એટલે પસાર થવું, જી આર ઓ ડબલ્યુ યુ પી, ગ્રો અપ એટલે મોટા થવું, બી યુ ડબલ ટી ઈ આર એફ એલ વાય, બટરફ્લાય એટલે પતંગિયું. તો શું હતા એના વર્ડ્સ? હવે આપણે એનો અનુવાદ જોઈશું. તો બ્રાઉન એન્ડ ફેરી, એટલે કે કથાય અને રૂવાટીદાર. ચલો એકવાર ફરીથી એના વર્ડ્સ જોઈ લઈશું. તો બ્રાઉન એટલે કથાય, એન્ડ એટલે અને, ફેરી એટલે રૂવાટીદાર, કેટરપિલર એટલે ઈયળ, હેરી એટલે ઉતાવળ કરવી, યોર એટલે તમારા, વોક એટલે ચાલવું, શેડી એટલે સુગંધિત, લીફ એટલે પાંદડું, સ્ટોલ્ક એટલે દાંડી, સ્પોટ એટલે સ્થળ, લવલી એટલે સુંદર, ટોડ એટલે દેડકો, સ્પાય એટલે જાસૂસ, બર્ડ એટલે પક્ષી, પાસ એટલે પસાર થવું, ગ્રો અપ એટલે મોટા થવું, અને બટરફ્લાય એટલે પતંગિયું. તો હવે એનો અનુવાદ જોઈશું. તો બ્રાઉન એન્ડ ફેરી, કથાય અને રૂવાટીદાર, કેટરપિલર ઇન અ હેરી, એટલે કે ઈ ઉતાવળમાં ઈયળો, ટેક યોર વોક, તમારા ચાલવામાં લ્યો, ટુ ધ શેડી લીફ ઓર સ્લોક, એટલે કે સુગંધિત પાન અથવા દાંડી માટે, ઓર વોટ નોટ, અથવા શું નથી, મે બી અ લવલી સ્પોટ, કોઈ સુંદર સ્થળ હોય શકે, પછી નો ટોડ સ્પાય યુ, કોઈ દેડકો તમે જોયો, તમે જાસૂસ, નો બર્ડ પાસ બાય યુ,
कोई पक्षी तमारी पासे थी पसार थतुं नथी। ग्रो अप एंड फ्लाय, उगे अने उड़े, एटले के उगवा एटले के मोटू थाय छे अने उड़े छे। एज अ लवली बटरफ्लाय, सुंदर पतंगिया तरीके। चलो फरीथी जोईए, ब्राउन एंड फेरी, कथाई अने रुवाटीदार। केपेटिलर इन अ हेरी, ईयळोमां उतावळो, ઉતાવળમાં ઈયળો। ટેક યોર વોક, તમારા ચાલવામાં લો। ટુ ધ શેડી લીફ ઓર સ્લોક, સુગંધિત પાન અથવા દાંડી માટે। ઓર વાય નોટ, અથવા શું નથી। મે બી અ લવલી સ્પોટ, કોઈ સુંદર સ્થળ હોઈ શકે છે। નો ટોડ્સ બાય યુ, કોઈ દેડકો તમે જાશું। નો બર્ડ પાસ બાય યુ, કોઈ પક્ષી તમારી પાસેથી પસાર થતું નથી। ગ્રો અપ એન્ડ ફ્લાય, મોટા થાય છે અને ઉડે છે, અથવા તો ઉગે અને ઉડે। એઝ અ લવલી બટરફ્લાય, એક સુંદર પતંગિયા તરીકે, અથવા તો સુંદર પતંગિયા તરીકે। ચલો હવે ખાલી અંગ્રેજી કહીને સંભળાવું છું। કથાય અને રુવાટીદાર, ઉતાવળમાં ઈયળો, તમારા ચાલવામાં લ્યો, સુગંધિત પાન અથવા દાંડી માટે, અથવા શું નથી। કોઈ સુંદર સ્થળ હોઈ શકે છે, કોઈ દેડકો તમે જાશું, કોઈ પક્ષી તમારી પાસેથી પસાર થતું નથી। ઉગે અને ઉડે, સુંદર પતંગિયા તરીકે। તો ચલો બાળકો, અહીંયા આપણું પુસ્તકમાંથી યુનિટ 3 માય ટ્રાવેલ ટાઈમ પૂરું થાય છે। તો તમારે અંગ્રેજીમાં હું એક્ટિવિટી 8 અને 9ના ફોટા પાડીને મોકલીશ છે। તમારે અંગ્રેજીની ફોર લાઈનની નોટ અને બુકમાં લખી લેવાનું છે અને મોટી કરી લેવાનું છે। તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી જોઈશું। આગળના વિડીયોમાં પછી આપણે આગળ ફરીથી આખી યુનિટ 3નું રિવિઝન કરીને પછી આપણે સાથે પછીમાંથી પ્રશ્ન કરીને એવું બધું જોઈશું। તો ચલો બાળકો, આ વિડીયોમાં અહીંયા સુધી, આગળના વિડીયોમાં આપણે આગળ જોઈશું। ધન્યવાદ, થેન્ક યુ।